આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની, તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ બેડીયાર માર્કેટ વિવાદનો જે મામલો છે તેને લઈને પ્રમુખ અતુલ કામાણીએ રાજીનામું આપ્યું છે. આપને જણાવી દે મહત્વપૂર્ણ બાબત, યાર્ડના કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ છે અને તેમણે રાજીનામું આપ્યું છે. ઉપપ્રમુખ કિશોર ડોંગાએ પણ રાજીનામું ધરી દીધું છે. વિવાદ બાદ પ્રમુખ ઉપપ્રમુખે રાજીનામું આપ્યું છે અને તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક રાજનીતિ ગરમાઈ છે. રાજકોટમાં બેડીયાર માર્કેટ વિવાદના મામલે રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે. અને આ સાથે જ અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે ફોન લાઈન પર. ધ્રુવ જણાવશો સમગ્ર વિગત. જી ભૂમિ, ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે તો છેલ્લા 9 દિવસમાં કહી શકાય કે જે માર્કેટિંગ યાર્ડ બંધ હતું, મચ્છરોના ત્રાસને લઈને એક વેપારી એસોસિએશન દ્વારા એક મુહિમ છેડી હતી, હડતાલ કરી હતી. ત્યારબાદ સત્તાધીશોએ વેપારી એસોસિએશન ઉપર એક લાલ અંક કરી હતી અને આજનો દિવસ કહી શકાય કે હડતાલ ફરી એક વખત સમેટાઈ ગઈ હતી અને ત્યારબાદ આજે હરાજી શરૂ થઈ હતી. ત્યારે આ પ્રકારનો એક અહેવાલ પણ સામે આવે છે કે કમિશન એજન્ટ એસોસિએશનના જે પ્રમુખ છે અતુલ કામાણી અને ઉપપ્રમુખ કિશોર ડોંગાએ રાજીનામું આપ્યું છે. મહત્વની બાબત એ છે કે સત્તાધીશો એક બાજુ જયારે લાલ અંક કરી છે કે કોઈ પણ પ્રકારની જે ગેરરીતિ ન થવી જોઈએ, ખાસ કરીને વાત કરીએ તો ખેડૂતો ક્યાંક ને ક્યાંક અસમંજસમાં મુકાણા હતા કે કરોડો રૂપિયાનું જે નુકસાન છે તે થયું હતું, તેને લઈને ક્યાંક ને ક્યાંક અટકળો સામે આવી રહી છે કે જે કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ અને ઉપપ્રમુખે રાજીનામું આપ્યું એવું. જી, આ જ કારણ છે કે બીજું કોઈ કારણ હોઈ શકે રાજીનામા પાછળ? ધ્રુવ, જી ચોક્કસથી હું અત્યારે હાલ પ્રયત્ન કરું છું અતુલ કામાણી સાથે વાત કરવા માટે અને ત્યારબાદ ચોક્કસપણે હું આપને જણાવી શકીશ કે શા કારણે તેને રાજીનામું આપ્યું અને કયું એવું કારણ હતું કે જેને કારણે તે પ્રેશર લઈને તેમને રાજીનામું આપ્યું. જી બિલકુલ, ધ્રુવ આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે.